પ્રણામ માધવ વિદ્યા સંકુલ ગુજરાતી માધ્યમ ધોરણ પાંચ વિષય ગણિતમાં પ્રકરણ બે આકાર અને ખૂણા નો સ્વાધ્યાયના દાખલા શીખીશું નીચે દર્શાવેલ ખૂણાનો ઉપયોગ કરી ચિત્ર દોરો અને તે કયો ખૂણો છે તે જણાવો કાટકોણ કાટકોણથી નાનો કે કાટકોણથી મોટો છે તો જુઓ અહીં એક ચિત્રમાં મગરનું મોઢો આપેલું છે તો મગરનું મોઢો ખુલે છે ત્યાં ખૂણો આપેલો છે તો આ ખૂણો કયો છે એ આપણે નક્કી કરવાનો તો મગરનું મોઢું ખુલે છે જે કાટકોણથી નાનો ખૂણો છે હવે બાજુમાં આપણને બીજો એક ખૂણો આપેલો છે તો આ ખૂણો કેવો છે કાટકોણ છે કાટકોણથી નાનો કે કાટકોણથી મોટો એ આપણે નીચે બોક્સમાં જવાબ લખીશું તો આપણે અગાઉ હાલ જ કાટખૂણો વિશે સમજાવ્યું કે કાટખૂણાની મદદથી કઈ રીતે આપણે નક્કી કરી શકીએ કે આપેલ ખૂણો કયા પ્રકારનો છે તો અહીં આપણે જોઈએ તો આપેલ ખૂણો એ તેની બંને રેખાઓ સીધી ઊભી અને એક આડી છે જે અંગ્રેજી મુરાક્ષર એલ જેવી રચના બનાવે છે એટલે કે અહીં આ ખૂણો એ કાટખૂ કાટ ખૂણો છે એટલે કે આપણે અહીં જવાબમાં કાટકોણ લખીશું ઉપર આપેલું છે એ મુજબ કાટકોણ કાટકોણથી નાનો કે મોટો તો નંબર ત્રણ તો આ ખૂણો કયો છે તો અહીં આપણે જોઈએ તો આની પણ બંને રેખા અંગ્રેજી મુરાક્ષર એલ આકારમાં છે કાટકોણ છે પણ આ ઊંધો કાટકોણ આપેલો છે જે આપણે કાટખૂણીઓ મૂકીને પણ નક્કી કરી શકીએ જો ડાયરેક્ટ ખ્યાલ ન આવે વિદ્યાર્થીઓ તો કાટખૂણિયાનો ઉપયોગ જરૂરથી કરવો નંબર ચાર અહીં આપણે જોઈએ તો આડી રેખા અને ઊભી રેખા જે છે એ કાટખૂણા કરતાં પણ મોટી એટલે કે દૂર જાય છે જેથી આ ખૂણો એ કાટકોણથી મોટો છે જે અંગ્રેજી મૂળાક્ષર એલ હોય એ એલ કરતાં પણ અહીંથી માપ પોરું થશે હવે અહીં જોઈએ તો બંને રેખાઓ એકબીજાની ખૂબ જ નજીક નજીક આવે છે જેથી આ ખૂણો કાટકોણ કરતાં નાનો છે એટલે કે કાટકોણથી નાનો અને છેલ્લો ખૂણો આપણને જોતા ખ્યાલ આવી જાય કે કાટકોણથી નાનો છે આ પ્રશ્ન પાઠ્યપુસ્તકમાં પાના નંબર બાવીસ ઉપર આપેલ છે આપણે દરેક પ્રશ્નના ઉપર પાઠ્યપુસ્તક નું પાના નંબર લખેલ છે જેથી તમે ચોપડીમાંથી પણ એ પ્રશ્ન સોલ્વ કરી શકો છો પ્રશ્ન આઠ આ આઠમો પ્રશ્ન પાઠ્યપુસ્તક પાના નંબર ઉપર આપેલો છે ચોપડીમાં જેમાં ખાલી પાંચ કે છ ચિત્રો છે પણ અહીં બે ત્રણ ચિત્રો આપણને વધારે આપેલા પ્રશ્ન નીચેના ચિત્રોમાં કયો ખૂણો દર્શાવે છે તે જણાવો કાટકોણ કાટકોણથી નાનો કે કાટકોણથી મોટો અહીં આપણા શરીરના અંગો જેમ કે હાથ પગ વગેરે શરીરના અંગો વચ્ચે જે ખૂણો આપણે હાથ લાંબો કરીએ ટૂંકો કરીએ પગ લાંબો કરીએ ટૂંકો કરીએ અડધો વારીએ બેસીએ ઊભા થઈએ દોડીએ તો એ વખતે આપણા શરીરના અંગો વચ્ચે વચ્ચે કયો ખૂણો બને એ ખૂણો આપણે અહીં ઓળખવાનો છે તો સૌથી પહેલાં ચિત્રમાં જોઈએ તો હાથની કોણીમાંથી વરેલો છે અને એ કોણીમાંથી બંને સાઈડ હાથમાં વચ્ચે કયો ખૂણો બને છે એ ખૂણો આપણે ઓળખીશું તો અહીંયા આપણે જોઈએ તો આ જે ઉપરનો ભાગ છે એ કાટકોણ વધારે પહોળો થયેલો છે જેથી આ ખૂણો એ કાટકોણથી મોટો છે કાટકોણથી મોટો હવે અહીંયા એક છોકરાને તરતું ચિત્ર આપ્યું છે પાણીમાં તરી રહ્યો છે જેમાં બંને હાથની એક જ હાથની વચ્ચે કોણીમાંથી વળેલો હોવાથી ત્યાં વચ્ચેનો ખૂણો બને છે જે કાટકોણથી નાનો છે કાટકોણથી નાનો ત્રીજું ચિત્ર છોકરો બેઠેલો છે અને એનો પગ ઢીંચણમાંથી વળી ગયેલો છે ત્યાં બંને વચ્ચે આપેલો ખૂણો જે કાટકોણથી નાનો છે ચોથું ચિત્ર કે છોકરાના હાથ કોણીમાંથી ભરેલ છે અને ત્યાં વચ્ચે ખૂણો બને છે એ ખૂણો અહીંયા જોઈએ તો હાથ એનો વધારે પહોરો થયેલો છે એટલે કે ખૂણો પણ વધારે પહોરો હશે કાટકોણ કરતાં તો કાટકોણથી મોટો ત્રીજા ચિત્રમાં જોઈએ તો એ કોણી વચ્ચેનો હાથ વરેલો છે ત્યાંથી ખૂણો બને છે તો એ ખૂણો પણ કાટકોણ કરતા મોટો છે છઠ્ઠા ચિત્રમાં પગમાં ખૂણો આપેલો છે તો એ બંને પગના ભાગ એકબીજાની નજીક આવીને ખૂણો બને બનેલો છે જે કાટકોણથી નાનો છે સાતમું ચિત્ર છોકરો જમ્પ કરે એટલે કે કૂદે છે અને કૂદતી વખતે એનો પગ ઢીચણમાંથી ખુલ્લો થયેલો છે સીધો થયેલો છે જે વચ્ચે ખૂણો બને એ કાટકોણથી મોટો છે કાટકોણથી મોટો અને અહીં છોકરાના હાથ અને હવે પ્રશ્ન નવ કે નીચેના શબ્દોમાં છુપાયેલા ખૂણા જણાવો અને કોષ્ટક પૂર્ણ કરો આવો પ્રશ્ન પાઠ્યપુસ્તકમાં પાના નંબર પચીસ ઉપર આપેલો છે જેમાં નામ આના કરતા જુદા હશે અહીં આપણે આ નામમાં શીખવાડીએ એ રીતે તમારે પાઠ્યપુસ્તકમાં જે નામ હોય એમાં ખૂણા શોધવાના હવે અહીં જોઈએ તો દરેકમાં ખૂણો આ અંગ્રેજી અક્ષર છે યુ એસ એચ અને એ એટલે કે ઉષા લખેલ છે જેમાં અહીં યુમાં આ બે ખૂણા બનશે એસમાં અહીં અંદર ઉપર ખૂણો અને અહીં નીચે બે ખૂણા બનશે એચમાં ઉપર બે ખૂણા અને આડી રેખાની નીચે બે ખૂણા જ્યારે એમાં બારના ભાગના બે ખૂણા અને અંદરના ભાગના બે ખૂણા તો યુએસએચ એ જેમાં કાટકોણ કેટલા છે કાટકોણથી નાના કેટલા છે અને કાટકોણથી મોટા ખૂણા કેટલા છે તો દરેક ખૂણા આવી જવા જોઈએ તો જેમાં આપણે સૌથી પહેલાં કાટકોણ ખૂણા કેટલા છે કાટકોણ ગણીશું તો યુમાં એક બે એસમાં ત્રણ ચાર પાંચ છ એચમાં સાત આઠ નવ દસ એટલે કે કુલ કાટકોણ દસ છે કાટકોણથી નાના તો એની અંદર જોઈએ તો આ યુ એસ એચ આમાં કાટકોણથી નાના એક એક ખૂણા નથી કે કાટકોણથી મોટા પણ નથી એમાં કાટકોણથી નાના જોઈએ તો અંદરના ભાગમાં એક બે અને ત્રણ ત્રણ ખૂણા કાટકોણથી નાના છે કાટકોણથી મોટા તો એની નીચેના ભાગમાં બે ખૂણા એ કાટકોણથી મોટા છે તો આમ ઉષા આખા નામની અંદર કુલ પંદર ખૂણાઓ થાય છે એવી જ રીતે લક્ષ્મી લક્ષ્મીમાં પહેલાં બધા ખૂણા ટીક કરી દઈએ આપણે એક આ એની અંદર અંદરના ભાગમાં ત્રણ ખૂણા જ્યારે બહારના ભાગમાં બે ખૂણા ત્યારબાદ એક્સમાં ઉપર નીચે અને અહીંયા સામસામે આજુબાજુમાં એમમાં એક બે અને અહીં ત્રણ આઈમાં ઉપર બે અને નીચે બે ખૂણા બનશે તો કાટકોણ કેટલા છે તો કાટકોણ ગણો મારી સાથે એક એમાં કાટકોન નથી એક્સમાં નથી એમમાં પણ નથી જ્યારે આઈમાં બે ત્રણ ચાર પાંચ એટલે કે પાંચ ખૂણા કાટકોન છે એલમાં એક ખૂણો અને આઈમાં ઉપર બે નીચે બે એમ ચાર ખૂણા એટલે ચાર ને એક પાંચ ખૂણા કાટકોણ કાટકોનથી નાના ખૂણા તો એની અંદર એક બે ત્રણ એક્સમાં એક ઉપર એક નીચે એટલે બે ત્રણ ને બે પાંચ અને એમના ત્રણેય ખૂણાઓ કાટકોનથી નાના છે એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ખૂણા કાટકોનથી નાના થશે અને કાટકોણથી મોટા તો એમાં નીચેના બે ખૂણા અને એક્સમાં અહીં બાજુવાળા સામસામેના બંને ખૂણા એટલે બે અને બે કુલ ચાર ખૂણા કાટકોનથી મોટા છે તો કુલ કેટલા ખૂણા થયા તો આઠ ને ચાર બાર બાર ને પાંચ સત્તર સત્તર ખૂણા લક્ષ્મી નામની અંદર કુલ સત્તર ખૂણા થાય છે હવે ત્યારબાદ અહીં એક નામ આપેલું છે મનન જેમાં આપણે ખૂણાઓ પહેલાં જોઈ લઈએ તો એન એનમાં બે ખૂણા છે એમાં અંદરના ભાગમાં ત્રણ ખૂણા અને બહારના ભાગમાં બે ખૂણા એમમાં એક એક ઉપર અને એક નીચે એમાં અંદર ત્રણ ખૂણા અને બે ખૂણા બહારના ભાગમાં એનમાં એક આ બાજુ ઉપર અને એક સામે નીચે તો કાટકોણ કાટકોણ કેટલા છે તો એનમાં એકે કાટકોણ નથી એમાં પણ કાટકોણ નથી એમમાં પણ કાટકોણ નથી એમાં પણ કાટકોણ નથી અને એનમાં પણ કાટકોણ નથી તો કાટકોણ ખૂણા એકેય આવશે નહીં જેથી આપણે ડેસ કરી દઈએ કાટકોણથી નાના તો એનમાં બે કાટકોણ છે ત્યારબાદ એમાં ત્રણ કાટકોણ છે એટલે બે ને ત્રણ પાંચ એનમાં એમ એમમાં ત્રણ કાટકોણ છે એટલે પાંચ ને ત્રણ આઠ એમાં અંદરના ત્રણ કાટકોણ છે નવ દસ અગિયાર અને એનના બંને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર તેર ખૂણા કાટકોણથી નાના છે કાટકોનથી મોટા તો એ એની અંદર નીચેના બે ખૂણા કાટકોણથી મોટા છે અને આ એમાં પણ નીચેના બે ખૂણા કાટકોનથી મોટા છે એટલે કે બે ને બે ચાર ખૂણા કાટકોનથી મોટા છે તો કુલ કેટલા ખૂણા થશે તેર વત્તા ચાર એટલે કુલ સત્તર ખૂણા બને છે આજે આ વિડીયોમાં આપણે દાખલા નંબર સાત આઠ અને નવ ત્રણ દાખલા શીખ્યા હવે આજનું લેસનમાં જોઈએ તો સૌ પ્રથમ આ સ્વાધ્યાયભૂથી તમારે પ્રશ્ન સાત એ હોમવર્કમાં લખવાનો છે ત્યારબાદ પ્રશ્ન નવની અંદર આપણે જે નામ જોયા હતા એ નામ અહીં દર્શાવેલા સુનિલ નિખિલ અને ઉત્તમ આ ત્રણ નામમાં કેટલા ખૂણાઓ છે એમાંથી કેટલા કાટકોણ છે કેટલા કાટકોણથી નાના છે અને કેટલા કાટકોણથી મોટા છે અને ત્રણેય ખૂણાઓના કુલ ખૂણા અહીં લખવાના છે જે આપણે આજે પ્રશ્ન નવની અંદર શીખીએ છીએ તો આજે આ હોમવર્ક રહેશે જે હોમવર્ક તમારે ગણિતના ચોપડામાં અગાઉ તમે ચાર પ્રશ્નો લખ્યા હતા એની પાછળ પ્રશ્ન પાંચ અને છ કરીને લખવાના પ્રણામ